हेलो बाळको, गुड मॉर्निंग। धोरण बे में सामान्य ज्ञान में आपणे आगळनो पाठ जोईशुं। पार्ट बार, चालो शैक्षणिक वृक्ष जोवा। तो सौ प्रथम तमारे सी डबल्यू तारीख लखवानी छे, एच डबल्यू लखवानुं नथी, कारण के आ दोरवानुं नथी, खाली तमारे नोट में लखवानुं छे। तो जोईए आपणे, चालो शैक्षणिक वृक्ष जोवा। तो आपणे अहीं अगाड़ी आमां सामान्य ज्ञान में आ पाठ में आपणने शैक्षणिक वृक्ष दर्शावामां आव्युं छे। तो एमां ऋतुओ छे, वारना नाम छे, गुजराती महीना छे, अंग्रेजी महीना छे अने दिशाओ छे के केटली दिशाओ छे। तो आपणे सौ प्रथम जोईशुं ऋतुओ। तो आपणी ऋतुओ केटली छे? त्रण छे, शियाळो, उनाळो ने ચોમાસું। तो શિયાળામાં આપણને ઠંડી લાગે છે, ઉનાળામાં ગરમી લાગે છે અને ચોમાસામાં વરસાદ પડે છે। પછી આપણે વારના નામ, તો આપણે અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે? તો અહીંયા જોઈએ, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર, રવિવારે રજા હોય છે। એવી જ રીતે આવે છે ગુજરાતી મહિના। ગુજરાતી મહિના એટલે કારતક, માગશર, પોષ, મહ, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો। તો આપણા ગુજરાતી મહિના છે। પછી આવે છે અંગ્રેજી મહિના, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર। તો આપણા અંગ્રેજી મહિના છે। તેવી જ રીતે આવે છે દિશાઓ, તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નેતૃત્વ અને વાવ્ય। તો આવી રીતે આપણી આ દિશાઓ છે। તેવી જ રીતે અહીંયા આપણે આ ચાલો શૈક્ષણિક વૃક્ષમાં આપણે અહીંયા ઋતુઓની વાત છે, વારના નામ છે, ગુજરાતી મહિના છે, અંગ્રેજી મહિના છે અને દિશાઓ દર્શાવવામાં આવી છે। હવે આપણે બાજુના પેજ પર જોઈશું। તો સૌ પ્રથમ તમારે સી ડબલ્યુ તારીખ લખવાની છે ને નીચે એચ ડબલ્યુ, યાની કે આખું પેજ તમારે ચોપડીમાં લખવાનું છે ને નોટમાં લખવાનું છે। જોઈએ હવે વૃક્ષમાંથી જોઈને લખો। તો આપણે જે વૃક્ષ અહીંયા દર્શાવવામાં આવ્યું છે એમાંથી જોઈને તમારે અહીંયા લખવાનું છે। તો અહીંયા તમારે અંગ્રેજી મહિનાના નામ લખવાના છે, અહીંયા ગુજરાતી મહિનાના નામ લખવાના છે, અહીંયા દિશાઓના નામ લખવાના છે, અહીંયા વારના નામ લખવાના છે, અહીંયા ઋતુઓના નામ લખવાના છે। તો આવી રીતે આ તમારે અંગ્રેજી મહિના, ગુજરાતી મહિના, દિશાઓના નામ, વારના નામ ને ઋતુઓના નામ એ અહીંયા તમારે લખવાના છે। હવે જોઈએ એકમ કસોટી પ્રશ્ન નંબર એક, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો। તો ઠંડી કઈ ઋતુમાં પડે છે? તો ઠંડી કઈ ઋતુમાં લાગે છે? શિયાળામાં। શિયાળામાં આપણને ઠંડી લાગે છે। ક્યાં અંગ્રેજી મહિનાના ઉત્તરાયણનો તહેવાર આવે છે? તો અંગ્રેજી મહિનામાં કયા મહિનામાં આપણે ઉત્તરાયણનો તહેવાર આવે છે? તો જાન્યુઆરી મહિનામાં। ક્યાં મહિનાનો છેલ્લો દિવસ એટલે દિવાળી? તો આસો મહિનો। કયો મહિનો? આસો। સૂરજ કઈ દિશામાં આથમે છે? તો સૂરજ એ ઉગે છે પૂર્વમાં અને પશ્ચિમમાં એ આથમે છે। શાળામાં ક્યાં વારે રજા હોય છે? તો આપણે વારમાં જોયું કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર, તો રવિવારે રજા હોય છે। નાતાલનો તહેવાર ક્યાં મહિનામાં ઉજવાય છે? તો નાતાલનો તહેવાર આપણે ક્યાં મહિનામાં ઉજવાય છે? ડિસેમ્બર મહિનામાં। તો આપણે એ અંગ્રેજી મહિના પ્રમાણે અહીંયા લખીશું ડિસેમ્બર મહિનામાં। હવે આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।